આવેલા તમામ વિદ્યાર્થી મિત્રો તેમજ તેમના વાલી મિત્રો ને નમ્ર અપીલ છે કે તમારું બાળક શૈક્ષણિક વર્ષ 2020-21 માં ધોરણ 10 ની SSC બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યું છે. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અમે ધોરણ 10 માં બહુ બધી પ્રકરણમાં આવતા તમામ શૈક્ષણિક મુદ્દાઓની એક વિડીયો સિરીઝ રજૂ કરેલી છે. તો તમારું બાળક આ વિડીયો સિરીઝ અવારનવાર જોઈ તેનો અનુભવ કરે, વારંવાર તેનો એક્સપિરિયન્સ કરે, જેથી તેમાં આવતા તમામ શૈક્ષણિક મુદ્દાઓને આત્મસાત કરી શકાય તેવી દરેક વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોને અમર અપીલ છે. તેમજ નજીકના ભવિષ્યમાં અમે આવા બીજા પ્રકરણના શૈક્ષણિક મુદ્દાઓ લઈને તમારી સમક્ષ રજૂ કરીશું. તો આ વિડીયો નિહાળતા તમામ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોને નમ્ર અપીલ કે વિડીયોને અવારનવાર જોતા રહો, તેમજ સબસ્ક્રાઈબ કરો અને શેર કરતા રહો. સ્વાધ્યાય 2.3 માં આપને આગળનું એક્ઝામ્પલ જોઈશું. તો એક્ઝામ્પલ નંબર 3, જો વર્ગમૂળમાં 5/3 અને -વર્ગમૂળમાં 5/3 એ 3x^4 પ્લસ 6x^3 -2x² -10x -5 ના 2 શૂન્યો હોય તો બાકીના શૂન્યો શોધો. હવે આમાં ભાજ્ય બહુપદી ની મહત્તમ ઘાત 4 છે, એટલે ભાજ્ય બહુપદીને 4 શૂન્યો હોઈ શકે. હવે 4 શૂન્યોમાંથી આપણને 2 શૂન્ય આપેલા છે, વર્ગમૂળ 5/3 અને -વર્ગમૂળ 5/3, ત્યારે બાકીના શૂન્ય આપણે શોધવા છે. તો સૌ પ્રથમ x = વર્ગમૂળમાં 5/3 અને x = -વર્ગમૂળમાં 5/3 એ px ના 2 શૂન્યો છે. આગળ આપણે એક એક્ઝામ્પલ જોઈ લેવાના છે. તો શૂન્યો આપ્યા હોય તેના પરથી આપણે સૌ પ્રથમ અવયવ મેળવીશું. તો અત્યારે x = વર્ગમૂળ 5/3 છે, તો વર્ગમૂળ 5/3 અત્યારે જમણી બાજુ છે, તેના આપણે ડાબી બાજુ લઈશું. તો x -વર્ગમૂળ 5/3 જમણી બાજુ આની નિશાની પ્લસ હતી, ડાબી બાજુ થાય એટલે માઇનસ થાય, અને x + વર્ગમૂળ 5/3 આમાં જમણી બાજુ માઇનસ નિશાની છે, તો ડાબી બાજુ આવી તો પ્લસ થઈ, એ ના અવયવ છે. હવે આ બંને સ્ટેપનું આપણે વિસ્તરણ કરીશું, વિસ્તરણ કરીને ભાજક બહુપદી મેળવીશું. x -વર્ગમૂળ 5/3 અને x + વર્ગમૂળ 5/3 આના અવયવ માળવા માટે, વિસ્તરણ કરવા માટે આપણે a² -b² વાળી રીતનો ઉપયોગ કરીશું. તો માટે x ઇન્ટુ x x² માઇનસ ઇન્ટુ પ્લસ માઇનસ વર્ગમૂળ 5/3 ઇન્ટુ વર્ગમૂળ 5/3 નો વર્ગમૂળ 5/3 નો વર્ગ 5/3 થશે. તો x² માઇનસ 5/3 એ ભાજક બહુપદી છે અથવા p ઓફ x નો અવયવ છે તેમ કહી શકાય. ભાજક બહુપદી જે છે x² માઇનસ 5/3 એ ઉત્તરથી ઘાતના ક્રમમાં નથી, એટલે કે x ની 2 ઘાત છે પરંતુ x ની 1 ઘાત નથી આપેલી, તો એના પર ઉત્તરથી ઘાતના ક્રમમાં લખીશું. તો x² + 0x માઇનસ 5/3 એ ભાજક બહુપદી છે. હવે આ ભાજક બહુપદી વડે આપણે ભાજ્યનું ભાગાકાર કરીશું, ત્યારબાદ ભાગફળ મેળવીશું. સૌ પ્રથમ ભાજ્ય બહુપદીનું પહેલું પદ 3x^4 છે, ભાજક બહુપદીનું પ્રથમ પદ x² છે. 3x^4 ને આપણે x² વડે ભાગીશું. 3x^4 / x² તો x^4 માંથી x ની 2 ઘાત બાદ કરવાની,
બાળપણ આવશે 3x1 આ બાળપણના બાળપણની જગ્યાએ લખીશું 3x1 હવે આ 3x1 નો ગુણાકાર ભાજક બહુપદી સાથે કરવાનો અને મળતું સ્ટેપ નીચે લખીશું તો 3x1 × x1 3x4 + 0 × 3 = 0 બરાબર ભાજક x વર્ગ માઇનસ
5 તેમજ 0 x તમને આવો તો પણ 4 તો x વર્ગ માઈનસ 5 ગુણ્યા બાદ તો બાદ પણ 3 x વર્ગ પ્લસ 4 x પ્લસ 3 છે પ્લસ શેષ 0 છે હવે આ બાદ પર બહુ બધી ના આપણે ફરીથી બાદ પાડીને અવયવ પાડીશું સૌપ્રથમ 3 ગુણ્યા 3 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
x1 plus x plus a બરાબર 0. હવે આ દ્વિઘાત બહુપદી મળી, એમાં x1 નું સહગુણક a છે અને અચળ પદ a છે, આ છેલ્લું પદ છે. આ બેના પ્રથમ પદ અને છેલ્લા પદનો ગુણાકાર કર્યા આપણે તો 1 ગુણ્યા 1 એટલે 1. બીજું મધ્યમ પદ અને અંતિમ પદની નિશાની પ્લસ છે, બંનેની નિશાની પ્લસ છે. એટલે એકના આપણે એવા અવયવ કરવાના મધ્યમ પદ પ્લસ બે આવવું જોઈએ. તો પ્લસ એક્સ પ્લસ એક્સ, બે વખત એક્સ લઈશું તો પ્લસ ટુ એક્સ થશે. માટે એક્સ વન પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક બરાબર 0. પહેલું જે બુક છે એમાંથી આપણે એક્સ સામાન્ય કાઢીશું. એક્સ વર્ગ પ્લસ એક્સ છે તો એક્સ સામાન્ય કાઢીને કૌંસમાં એક્સ પ્લસ એક બાકી રહેશે. બીજું જે ગ્રુપ છે એક્સ પ્લસ એક, એમાંથી આપણે એક સામાન્ય કાઢી, કારણ કે એક ગુણ્યા એક્સ બરાબર એક્સ થાય અને એક ગુણ્યા એક બરાબર એક થાય, બંનેમાં કોમન અવયવ એક છે. તો એક કૌંસમાં એક્સ પ્લસ વન બરાબર 0. હવે આપણને સામાન્ય અવયવ એક્સ પ્લસ વન મળશે. તો એક્સ પ્લસ વન બીજો અવયવ એક્સ પ્લસ વન બરાબર 0. માટે એક્સ પ્લસ વન બરાબર 0 અથવા એક્સ પ્લસ વન બરાબર 0. આ પ્લસ વન ને તમે જમણી બાજુ લઈ જાઓ, માટે એક્સ બરાબર માઇનસ 1. એ જ રીતે ફરીથી એક્સ બરાબર માઇનસ 1. તો આ બાકીના બે શૂન્ય આપણને મળ્યા. એક્સ ના બાકીના શૂન્ય એક્સ બરાબર માઇનસ 1, ફરીથી એક્સ બરાબર માઇનસ 1 છે. એક્ઝામ્પલ નંબર 4, એક્સ ની 3 ઘાત માઇનસ 3 એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ 2 ને બહુપદી જી ઓફ એક્સ વડે ભાગતા. ભાગફળ અને શેષ અનુક્રમે એક્સ માઇનસ 2 અને માઇનસ 2 એક્સ પ્લસ 4 મળે છે. તો પી ઓફ એક્સ તો જી ઓફ એક્સ તો આ એક્ઝામ્પલ માર્ચ 2020 માં સેક્શન સી માં 3 ગુણ માં પૂછાયો હતો. આમાં કહેવા શું માંગે છે તો આ એક ભાજ્ય બહુપદી છે, એને કુક ભાજક બહુપદી જી એક્સ વડે આપણે ભાગવાની. તો ભાજ્ય બહુપદી ને ભાજક બહુપદી વડે તમે ભાગો તો ભાગફળ અને શેષ મળે છે. તો ભાગફળ અને શેષ અનુક્રમે, તો આ ભાગફળ છે એક્સ માઇનસ 2 અને શેષ છે માઇનસ 2 એક્સ પ્લસ 4. હવે આપણે ભોગવાનું જોઈશું તો જી ઓફ એક્સ મતલબ ભાજક બહુપદી શોધવાની. તો સૌ પ્રથમ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. આ સૂત્ર પરથી બધી કિંમતો અંદર સૂત્ર મૂકીશું તો ભાજ્ય ભાજ્ય બહુપદી આ જે છે ત્યાં લખીશું. તો એક્સ ની 3 ઘાત માઇનસ 3 એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ 2 બરાબર ભાજક બહુપદી જી એક્સ જી ઓફ એક્સ છે. તો જી એક્સ ઇન્ટુ ભાગફળ બહુપદી, ભાગફળ બહુપદી એક્સ માઇનસ 2 છે એક્સ માઇનસ 2 અને પ્લસ શેષ બહુપદી તો માઇનસ 2 એક્સ પ્લસ 4 ને આપણે માઇનસ 2 એક્સ પ્લસ 4 કરીને પછી લખીશું. માટે હવે આ જે શેષ બહુપદી વાળું ટેમ જે છે એની આગળ પ્લસ થઈ જાય છે અને એ પદ જમણી બાજુ છે. તો આપણે એને પેલા ડાબી બાજુ લઈએ તો આ પ્લસ ની જગ્યાએ માઇનસ થશે.
x ની 3 ઘાત માઈનસ 3x વર્ગ પ્લસ x પ્લસ 2 પણ આ સ્ટેપ તમે આમ લાવો એટલે પછી જે કે માઈનસ 3 કૌંસ ની અંદર માઈનસ 2x પ્લસ 4 બરાબર આ બાજુ g ઓફ x જમણી બાજુએ g ઓફ x ઇન્ટુ x માઈનસ 2 બાકી રહેશે તો g ઓફ x ઇન્ટુ x માઈનસ 2 તમારું થોડું સારું રૂપાણી છે x ની 3 ઘાત માઈનસ 3x વર્ગ પ્લસ x પ્લસ 2 આ માઈનસ ઇન્ટુ માઈનસ એટલે પ્લસ 2x માઈનસ ઇન્ટુ પ્લસ માઈનસ 4 બરાબર g ઓફ x ઇન્ટુ x માઈનસ 2 મારે આનું સાદું ઉપાડ્યા તો x ની 3 ઘાત માઈનસ 3x વર્ગ પછી આ પ્લસ x છે જ્યારે આ પ્લસ 2x છે તો આગળનો સરવાળો કરીએ તો પ્લસ 3x થશે માઇનસ 4 છે એમાંથી પ્લસ 2 બાદ કરીશું માઇનસ 2 બાકી રહેશે બરાબર g ઓફ x ઇન્ટુ x માઇનસ 2 હવે જમણી બાજુએ જે ભાજક બહુ બધી છે એની જોડે x માઇનસ 2 ગુણાકાર છે એટલે આપણે ડાબી બાજુ લઈએ તો એ આના છેદમાં આવશે તો માટે g ઓફ x એટલે કે ભાજક બહુ બધી બરાબર x ની 3 ઘાત માઇનસ 3x વર્ગ પ્લસ 3x માઇનસ 2 છેદમાં x માઇનસ આનો અર્થ એ થયો કે જે આ પદ છે x ની 3 ઘાત માઇનસ 3x વર્ગ પ્લસ 3x માઇનસ 2 એને આપણે x માઇનસ 2 વડે ભાગીશું અને જે ભાગ પણ મળશે તેને આપણે g ઓફ x એટલે ભાજક બહુપદી તરીકે ઓળખીશું હવે સૌપ્રથમ x ની 3 ઘાત ને આપણે x ની 1 ઘાત એટલે ભાજક બહુપદી જે છે x ની 1 ઘાત એના વડે ભાગીશું તો x ની 3 ઘાત છેદમાં x બરાબર 3 ઘાત માંથી 1 ઘાત બાદ કરીએ તો x વર્ગ જે ભાગફળ મળશે આ ભાગફળ ને આપણે ભાગફળી લખીએ રાખીએ x વર્ગ આ x વર્ગ નો ગુણાકાર x માઇનસ 2 સાથે કરીશું તો x વર્ગ ઇન્ટુ x તો x ની 3 પ્લસ ઇન્ટુ માઇનસ તો માઇનસ 2 ને x વર્ગ એટલે 2x વર્ગ પછી ન બદલીશું માઇનસ પ્લસ ની જગ્યાએ માઇનસ માઇનસ ની જગ્યાએ પ્લસ તો આ પ્લસ x ની 3 ઘાત નો માઇનસ x ની 3 ઘાત કેન્સલ કરીશું માઇનસ 3x વર્ગ અને પ્લસ 2x વર્ગ તો આ બેમાં બાદ બાકી થાય માઇનસ 3x વર્ગ માંથી પ્લસ 2x વર્ગ બાદ કરીશું તો માઇનસ x વર્ગ બીજું પદ 3x નીચે ઉતારીશું હવે આ માઇનસ x વર્ગ ને આપણે x વડે ભાગીશું માઇનસ x વર્ગ છેદમાં x તો જવાબ આવશે માઇનસ માં x ની 2 ઘાત માંથી x ની 1 ઘાત બાદ કરીએ તો x ની 1 ઘાત ભાગ પર વડે આ x ની માઇનસ x ની 1 ઘાત ભાગ કરી જગ્યાએ લખીશું માઇનસ x નો ગુણાકાર x માઇનસ 2 સાથે કરીશું તો માઇનસ ઇન્ટુ પ્લસ માઇનસ x ઇન્ટુ x તો x વર્ગ માઇનસ ઇન્ટુ માઇનસ તો પ્લસ x ઇન્ટુ 2 તો 2x પછી હવે બદલીશું આ માઇનસ ની જગ્યાએ પ્લસ આ પ્લસ ની જગ્યાએ માઇનસ તો આ માઇનસ x વર્ગ અને પ્લસ x વર્ગ કેન્સલ થશે આ પ્લસ 3x માંથી માઇનસ 2x બાદ કરીશું તો પ્લસ x વર્ગ છે અને ઉપરથી માઇનસ 2 નીચે ઉતારીશું હવે આ પ્રથમ પદ x છે જેને આપણે આના પ્રથમ પદ x વડે ભાગીશું x છેદમાં x તો x ભાગ્યા x બરાબર 1 મળે તો આ 1 ભાગ પણ મળે જે આપણે ભાગ કરી જગ્યાએ લખીશું 1 નો ગુણાકાર x માઇનસ 2 સાથે કરીશું તો પ્લસ 1 ઇન્ટુ x તો x પ્લસ ઇન્ટુ માઇનસ માઇનસ 1 ગુણ્યા 2 તો 2 હવે ચિહ્ન બદલીશું માઇનસ અને પ્લસ પ્લસ x અને માઇનસ x કેન્સલ થઈ જશે જીરો આવશે આ માઇનસ 2 અને પ્લસ 2 કેન્સલ થઈ જશે તો આ જીરો આવશે આ જે ઉપર પદ મળ્યું x વર્ગ માઇનસ x પ્લસ 1 જેને આપણે ભાજક બહુપદી તરીકે ઓળખીશું એટલે આ g ઓફ x જે આપણે શોધવાનું હતું માટે g ઓફ x બરાબર x વર્ગ માઇનસ x